હેલો વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર કાશ્મીરા સુતરીએ સ્વાગત છે આપનું. આજના વિડીયોમાં આપણે ચેપ્ટર 13 સજીવો અને વસ્તી અભ્યાસ કરી રહ્યા છે, અને આ ચેપ્ટર અંતર્ગત આજના વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું વસ્તી અને વસ્તીના લક્ષણો વિશે. સામાન્ય રીતે વસ્તી એટલે શું? તો કોઈ એક કોઈ એક સ્થળ છે અથવા તો કોઈ એક જાતિનો સમૂહ છે કે જે એક સાથે વસવાટ કરે છે, તો તેને આપણે વસ્તી તરીકે ઓળખીએ છીએ. એટલે કે કોઈ એક જાતિનો સમૂહ, તેને આપણે સામાન્ય ભાષામાં વસવાટ તરીકે ઓળખાવી શકીએ. સામાન્ય રીતે આપણે એવું જોઈએ, આપણે કુદરતમાં પણ એવું જોઈએ છે કે કોઈ પણ સ્થાને જે પ્રાકૃતિક વસવાટ છે તેમાં કોઈ પણ એક જાતિના વ્યક્તિગત સજીવ જે છે તેના ભાગ્યે જ આપણે તેને જોઈ શકીએ છીએ, કાં તો એ સમૂહમાં જોવા મળતા હોય છે. એટલે એકાકી અથવા તો વ્યક્તિગત સજીવ ભાગ્યે જ પ્રકૃતિમાં હોય, બરાબર. એના બદલે કેવી રીતના વસવાટ કરે છે? તો કે સમૂહમાં જોવા મળે છે. અને એમાંના મોટાભાગના જે સમૂહો છે, જાતિના સમૂહો, તે સારી રીતે વિકાસ પામેલા ભૌગોલિક વિસ્તારના સમૂહમાં રહે છે. એટલે કે જે એમનો વસવાટ છે, વસવાટ પણ કઈ રીતનો છે? તો કે તેમને અનુકૂળ હોય તેવા ભૌગોલિક વિસ્તાર મુજબ તેમનો વસવાટ જોવા મળે છે. એટલે આપણે એવું કહી શકીએ કે જ્યારે કોઈ એક જ જાતિના સજીવો નિશ્ચિત ભૌગોલિક વિસ્તારમાં વસવાટ કરતા હોય તો તેને આપણે વસ્તી કહી શકીએ. એક સરખા સ્ત્રોતો માટે ભાગીદારી કે સ્પર્ધા કરે છે. હવે એ જે વસવાટ છે તેમનો, એ વસવાટમાં જે એક સરખા સ્ત્રોત છે, દાખલા તરીકે વનસ્પતિ સમૂહ છે, તો વનસ્પતિની જાતિ છે લીમડા જાતિ, તો એ લીમડાની જાતિ એમનો જે વસવાટ છે તેમાં એક સરખા સ્ત્રોત માટે, એક સરખો સ્ત્રોત એટલે શું? તો કે પ્રકાશની પ્રાપ્તિ, પાણીની પ્રાપ્તિ, પોષક દ્રવ્યોની પ્રાપ્તિ, એના માટે તો કે તેઓની વચ્ચે સ્પર્ધા થાય છે, અથવા તો તેઓ ભાગીદારીથી કાર્ય કરે છે. ભાગીદારી અથવા તો સ્પર્ધા થાય છે, આંતરપ્રજનન કરે છે, સંભવિત રીતે આંતરજાતીય હોય છે, એટલે કે મિશ્ર જાતિ હોય છે. વનસ્પતિમાં એવું ઓછું શક્ય બનશે. અને આ પ્રકારે તો કે વસ્તીની રચના થાય છે. કઈ કઈ બાબતો? તો કે એક સરખા સ્ત્રોત માટે વસ્તીમાં જોવા મળતા સજીવો વચ્ચે ભાગીદારી કે સ્પર્ધા હોય, આંતરપ્રજનન જોવા મળે, અને સંભવિત રીતે આંતરજાતીય એટલે કે મિશ્ર જાતિઓ જેનું આંતરપ્રજનન છે તે કેવું છે? તો કે આંતરજાતીય પ્રજનન હોય. જોકે આંતરપ્રજનન શબ્દ છે એ લિંગી પ્રજનન માટે સૂચિત છે. એટલે કે આંતરજાતીય પ્રજનન મીન્સ કે લિંગી પ્રજનન દર્શાવે છે. અને અલિંગી પ્રજનનના પરિણામ સ્વરૂપ જે સજીવો ઉદ્ભવે છે તે સજીવોને પણ પરિસ્થિતિકીય અભ્યાસના હેતુ માટે આપણે વસ્તી તરીકે ઓળખીએ છીએ. એટલે કે સામાન્ય રીતે વસ્તીમાં લિંગી પ્રજનન દર્શાવતા સજીવોનો સમૂહ એવું જ નહીં, પરંતુ જો પરિસ્થિતિ વિદ્યાની દ્રષ્ટિએ ધ્યાનમાં લઈએ તો તેમાં અલિંગી પ્રજનન દર્શાવતા સજીવોના સમૂહનો પણ સમાવેશ થાય છે. ભેજયુક્ત જમીનમાં બધા જ દરિયાઈ પક્ષી, તેજાયેલ વસવાટમાં રહેતા ઉંદરો, વન ક્ષેત્રમાં સાગના વૃક્ષો, સંવર્ધન પાત્રમાં બેક્ટેરિયા તથા તળાવમાં કમળના છોડ, આ બધા વસ્તીના ઉદાહરણ છે. કોઈ એક દરિયાઈ વસવાટ છે તેમાં જે દરિયાઈ પક્ષીઓ એકસાથે સમૂહમાં વસવાટ કરે છે તો એ તે દરિયાઈ પક્ષીઓની વસ્તી છે. પછી કોઈ એવું અવાવરું સ્થાન છે, તે જાહેર સ્થાન એટલે શું? તો કે સામાન્ય રીતે માનવ ઉપયોગમાં ન લેવાતું હોય, વસવાટ માટે ઉપયોગમાં ન લેવાતું હોય, તો એવું જે સ્થાન છે ત્યાં ઉંદરોની વસ્તી જોવા મળતી હોય છે. જંગલ વિસ્તાર છે તો એમાં સાગના વૃક્ષો, દાખલા તરીકે આપણું ડાંગનું જંગલ છે, એ ડાંગના જંગલમાં સાગના વૃક્ષો છે પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. તો ગીરના જંગલમાં તો કે સાગના વૃક્ષો, તો એ પ્રમાણનું જે વન ક્ષેત્ર છે તો ત્યાં સાગના વૃક્ષો, તો એ સાગ માટેની વસ્તી થઈ. સંવર્ધન પાત્ર એટલે કે જે પેટ્રી ડિશની અંદર સંવર્ધન માધ્યમમાં આપણે બેક્ટેરિયા ઉછેરીએ છીએ, તો એ સંવર્ધન પાત્રમાં બેક્ટેરિયાની વસ્તી થઈ. તળાવમાં કમળના છોડ, તળાવની અંદર જલચર કમળ એ સામાન્ય રીતે જલજ વનસ્પતિ છે, તો તળાવની અંદર કોઈ તળાવમાં કમળના છોડવા એકસાથે ઉગી નીકળ્યા છે તો એ કમળની વસ્તી છે. તો આ બધા વસ્તીના સામાન્ય ઉદાહરણો છે. વ્યક્તિગત સજીવ એ છે કે જે પરિવર્તિત પર્યાવરણનો સામનો કરે, વસ્તી સ્તરે પ્રાકૃતિક પસંદગી દ્વારા ઈચ્છિત લક્ષણોને વિકસિત કરવાનું સંચાલન કરે.
વસ્તીમાં જે કોઈ એક વ્યક્તિગત સજીવ રહે છે એની લાક્ષણિકતા શું છે, તો કે પરિવર્તિત પર્યાવરણનો સામનો કરે છે. આપણે આગળ જોઈએ કે જે પર્યાવરણીય પરિબળો છે અથવા તો અજૈવિક પરિબળો છે, અજૈવિક પરિબળો સાથે પ્રતિક્રિયા કરે છે, તેનો સામનો કરે છે અને એના આધારે તે પ્રાકૃતિક પસંદગી દ્વારા ઈચ્છિત લક્ષણો વિકસિત કરે છે. એટલે કે વસ્તીમાં સ્થાયી થવા માટે પ પ્રાકૃતિક પસંદગી જે સિદ્ધાંત છે, સિદ્ધાંત મુજબ એ સ્થાયી થાય છે અને વસ્તીનો એક ભાગ બને છે. આથી વસ્તી છે, વસ્તી પરિસ્થિતિ વિદ્યા, આખો શબ્દ છે વસ્તી પરિસ્થિતિ વિદ્યા, એ પરિસ્થિતિ વિદ્યાનું એક મહત્વનું ક્ષેત્ર છે. વસ્તી પરિસ્થિતિ વિદ્યાનો જ એક ભાગ છે, કારણ કે તે પરિસ્થિતિ વિદ્યાને વસ્તી જનીન વિદ્યા અને ઉદ્વિકાસ સાથે જોડે છે. એટલે અહીંયા કયા અભ્યાસનો સમાવેશ થઈ જાય છે, અહીંયા આપણે જોઈએ પરિસ્થિતિ વિદ્યા, જનીન વિદ્યા અને ઉદ્વિકાસ, આ ત્રણેયનું સંકલન છે એ જોવા મળે છે. કોના દ્વારા? તો કે વસ્તી પરિસ્થિતિ વિદ્યા દ્વારા. વસ્તીના લક્ષણો કઈ કઈ બાબતોનો તેમાં સમાવેશ થાય છે? તો કે જન્મ દર અને મૃત્યુ દર, લિંગ પ્રમાણ, વય પિરામિડો અને વસ્તી ગીચતાનો તેમાં સમાવેશ થાય. કોઈ એક વસ્તી છે એ વસ્તીની અંદર જે સજીવો ઉમેરાય છે, બરાબર છે, અને જે સજીવો દૂર થાય છે, તો ઉમેરાય છે તેને જન્મદરની સાથે ઓળખવા, જન્મદરની સાપેક્ષ ગણવામાં આવે છે અને જે દૂર થાય છે તેને મૃત્યુદરની સાપેક્ષ ગણવામાં આવે છે. વ્યક્તિગત સજીવ જન્મે અને મૃત્યુ પણ પામે, પરંતુ વસ્તી જે છે તે જન્મદર અને મૃત્યુ દર દર્શાવે છે. એટલે કોઈ એક વ્યક્તિગત સજીવનું મૃત્યુ થાય છે તો એ મૃત્યુ દરના આધારે દર્શાવવામાં આવે છે. કોઈ એક સજીવ કે પાંચ સજીવનો ઉમેરો થાય છે તો તેને જન્મદર સ્વરૂપે દર્શાવવામાં આવે છે. વસ્તીમાં આ ક્રમશઃ પ્રતિ વ્યક્તિ દીઠ જન્મદર અને મૃત્યુદર તરીકે ઉલ્લેખાય છે. તેથી આ દરને વસ્તીના સભ્યોની સાપેક્ષે સંખ્યામાં થતા ફેરફાર સ્વરૂપે દર્શાવાય છે. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ આપ્યું છે કેવી રીતે સાપેક્ષે દર્શાવવામાં આવે છે. તો કે કોઈ તળાવ જે છે એ તળાવમાં પાછલા વર્ષમાં એટલે કે આગલા વર્ષે કમળના 20 છોડ હતા. પછી તો કે 8 નવા છોડ ઉમેરાયા, તો આગલા વર્ષે 20ની સાપેક્ષ જે હવેની વસ્તી થઈ કેટલી થઈ? તો કે 28 થઈ. તો આપણે જન્મ દર 28/20 એટલે કેટલા થશે? તો કે 0.4 જન્મ દર થાય, બરાબર. એટલે કે 20 હતા એની સાપેક્ષે 8 ઉમેરાના તો 28 થઈ, તો એની જે પર્સન્ટેજ કાઢીએ અથવા તો એનો જે જન્મ દર કાઢીએ એ 0.4 સંતતિ પ્રતિ કમળ પ્રતિ વર્ષ હિસાબથી આપણે ગણતરી કરી શકીએ. એટલે કે કયા દરે કમળની સંખ્યા તેમાં ઉમેરાણી? તો કે 0.4ના દરે ઉમેરાણી. જો પ્રયોગશાળામાં, બીજું ઉદાહરણ છે, પ્રયોગશાળામાં ફળમાખીઓની સંખ્યા 40 છે અને વ્યક્તિગત ફળમાખીઓ દર્શાવેલ ચોક્કસ સમયાંતરે, માની લો કે 1 અઠવાડિયા દરમિયાન મૃત્યુ પામે છે, તો એ સમય દરમિયાન વસ્તીમાં મૃત્યુ દર 4/40 એટલે કે 40 છે એમાંથી દર એક અઠવાડિયા દરમિયાન મૃત્યુ પામતી ફળમાખી 4 છે, બરાબર. 4 ફળમાખી મૃત્યુ પામે છે એટલે કે વસ્તીમાંથી દૂર થાય છે, તો એને મૃત્યુ દર સ્વરૂપે દર્શાવવો હોય તો વ્યક્તિગત 4 માખી સ્વરૂપે નહીં, પરંતુ આખી વસ્તીની સાપેક્ષ અને મૃત્યુ દર સ્વરૂપે દર્શાવવો હોય તો 4/40 તો શું થશે? તો કે 0.1 વ્યક્તિગત પ્રતિ ફળમાંથી પ્રતિ અઠવાડિયે એનો મૃત્યુ દર છે તે જોવા મળશે. તો આમ જ્યારે ઉમેરો થાય છે તો એ વ્યક્તિગત સજીવ તરીકે ઉમેરો નથી દર્શાવાતો, પરંતુ સમગ્ર વસ્તીના જન્મ દર સંદર્ભે દર્શાવાય છે અને મૃત્યુના કારણે એ દૂર થાય છે, તો તેને વ્યક્તિગત સજીવના આંકડા પ્રમાણે નહીં પરંતુ સમગ્ર વસ્તીના મૃત્યુ દર તરીકે દર્શાવવામાં આવે છે. લિંગ પ્રમાણ અથવા તો જાતિ પ્રમાણ, સામાન્ય રીતે નર અથવા તો માદા જાતિ હોય, બરાબર. વ્યક્તિગત સજીવો જે છે એ કાં તો નર હોય અથવા તો માદા હોય, તે વસ્તીનું લિંગ પ્રમાણ નરની સાપેક્ષ માદાની સંખ્યા છે શું થયું? તો કે વસ્તીનું લિંગ પ્રમાણ થયું. દાખલા તરીકે કોઈ એક વસ્તી છે તેમાં 60% માદા છે અને 40% નર છે, તો એ જે તે વસ્તીનું લિંગ પ્રમાણ થયું.
વય પિરામિડ. કોઈ આપેલ સમયે વસ્તી જુદી જુદી વયના વ્યક્તિગત સજીવોના સંગઠનથી બનેલી હોય, બરાબર. હવે વસ્તી છે એ વસ્તીમાં બધા જ સજીવો એક જ વયના ન હોય. આપણે ઉદાહરણ લઈએ કે આપણું ઘર છે, તો આપણે આ ઘરની અંદર પણ ઘરના જે સભ્યો છે તેની ઉંમર છે તે જુદી જુદી હોય. બાળકો પણ હોય અને વૃદ્ધ વ્યક્તિઓ પણ હોય, બધા જ ઘરના બધા જ સભ્યો એક સરખી ઉંમરના નથી હોતા. તો તેવી જ રીતના કોઈ પણ વસ્તી છે તો એ વસ્તીની અંદર જે વ્યક્તિગત સજીવો છે તેની વય છે તે જુદી જુદી જોવા મળે છે. એટલે કે વસ્તી જુદી જુદી વયના વ્યક્તિગત સજીવોના સંગઠનથી બને છે. જો વસ્તી માટે વય વિતરણ એટલે કે આપેલ વય અથવા વય જૂથના વ્યક્તિગત સજીવોની ટકાવારી, બરાબર, વય વિતરણની રૂપરેખા દોરવામાં આવે છે કેવી રીતે, તો કે વય અથવા વય જૂથના વ્યક્તિગત સજીવોને ટકાવારી સ્વરૂપે અને તેને જો ગ્રાફ સ્વરૂપે દર્શાવવામાં આવે તો તે વય પિરામિડ બનાવે છે. એ જે ગ્રાફ મળે છે એને શું કહેવાય છે, વય પિરામિડ કહેવાય. અહીંયા આપણે જોઈએ માનવ વસ્તી માટે જે વય પિરામિડ જોઈએ આપણે, તો આ જે છે અહીંયા ત્રણ વિસ્તાર ત્રણ ઓલા બતાવ્યા છે. બ્લુ છે એ પ્રજનનક્ષમ વસ્તી છે, ગુલાબી છે એ પશ્ચ પ્રજનનક્ષમ વસ્તી છે, અને પીળો ભાગ છે તે પૂર્વ પ્રજનનક્ષમ વસ્તી છે. એટલે માનવ વસ્તી માટે વય પિરામિડો સામાન્ય રીતે સંયુક્ત આલેખમાં નર અને માદાનું વય વિતરણ દર્શાવે છે. પિરામિડોનો આકાર એ વસ્તીની વૃદ્ધિ સ્થિતિ પ્રતિબિંબિત કરે છે. દાખલા તરીકે જો કોઈ વસ્તીની અંદર અહીંયા આપણે જોઈએ છે એ જે છે એ વિસ્તરતી કે વધી રહેલી વસ્તી છે, બી છે એ સ્થાયી વસ્તી છે, અને સી છે એ ઘટતી વસ્તી છે. અહીંયા વિસ્તરતી વસ્તીમાં આપણે જોઈ શકીએ છીએ કે જે પ્રજનનક્ષમ વસ્તી છે અથવા તો પ્રજનનક્ષમ સજીવો છે અથવા તો પ્રજનનક્ષમ માનવની સંખ્યા છે તે અહીંયા વધારે છે, બરાબર છે, અહીંયા વધારે છે. તો એના લીધે તો કે નવા જે સજીવો અથવા તો નવી માનવ વસ્તીનો ઉમેરો છે તે થતો રહે છે, એટલે આપણને આ ગ્રાફ છે તે કેવો મળે છે, તો કે અહીંયા ત્યાં ઘટ અહીંયા પશ્ચ પ્રજનનક્ષમ એટલે કે જે વૃદ્ધ વ્યક્તિઓની સંખ્યા છે તે ઓછી છે સાપેક્ષે, પ્રજનનક્ષમ એટલે યુવાન વ્યક્તિઓની સંખ્યા વધારે છે, અને અહીંયા પૂર્વ પ્રજનનક્ષમ એટલે કે આપણે એવું કહી શકીએ કે તરુણ અથવા તો બાળકોની સંખ્યા. તો પ્રજનનક્ષમની જે સંખ્યા અહીંયા છે એના આધારે આ જે વય પિરામિડ છે તે વધતો જશે. સ્થાયી વસ્તીમાં આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે સ્થાયી વસ્તીમાં બહુ સંખ્યાનો અહીંયા ડિફરન્સ નથી, એટલે કે અહીંયા કોઈ મોટો વધારો કે ઘટાડો થતો નથી. અને ઘટતી વસ્તીમાં અહીંયા જોઈ શકીએ છીએ કે જે બાળકો તરુણો છે એની સંખ્યા ઓછી છે, પ્રજનનક્ષમમાં ઘટાડો થાય છે અને પશ્ચ પ્રજનનક્ષમમાં વધારો હોય, તો અહીંયા આ જે ગ્રાફ છે તે ઘટતી વસ્તી દર્શાવે છે. એટલે આમ આ જે પિરામિડો છે પિરામિડોના આધારે આપણે જે તે વય જૂથ છે તે જાણી શકીએ છીએ. વસ્તી ગીચતા વસ્તીનું કદ નિવાસ સ્થાનમાં તેના સ્થિતિ વિશે ઘણું બધું કહી જાય છે. એટલે સામાન્ય રીતે વસ્તીનું કદ તો કે તેમાંથી વસવાટ કરતા સજીવોની સંખ્યા તેના સંદર્ભમાં આપણે ઓળખાવી શકીએ, એ વસ્તીની ગીચતા પણ કહેવાય છે. વસ્તીમાં આપણી ઈચ્છા મુજબ ગમે તે પરિસ્થિતિકીય પ્રક્રિયાઓની ઓળખ શોધખોળ કે તપાસ કરી હવે કોઈ પણ એક વસ્તી છે તો એ વસ્તીની અંદર પરિસ્થિતિકીય પ્રક્રિયાઓ મુજબ આપણે જો જોઈએ તો પછી ભલે તે બીજી જાતિઓ સાથેની સ્પર્ધાનું પરિણામ હોય, પરભક્ષીનો પ્રવાહ હોય કે જંતુનાશકનો વપરાશ હોય, પરંતુ જે મૂલ્યાંકન થાય છે તે મૂલ્યાંકન હંમેશા વસ્તીના કદમાં થતા પરિવર્તનના સંદર્ભમાં થાય. દાખલા તરીકે કોઈ એક પરિસ્થિતિકી પરિબળ લઈએ આપણે કે પરભક્ષીઓનો પ્રવાહ, એટલે કે પરભક્ષીઓના કારણે કોઈ એક વસ્તી, દાખલા તરીકે તીડ છે, એ તીડની એક વસ્તી છે, એ તીડની અંદર કોઈ પરભક્ષી છે કે જે જંતુઓ ખાય છે, બરાબર, તો એ પરભક્ષીના લીધે તીડની સંખ્યા જે ઘટે છે અથવા તો તીડની સંખ્યાને જે અસર થાય છે કે તીડની વસ્તીને જે અસર થાય છે તેનું મૂલ્યાંકન કરવું હોય તે શેના આધારે થાય, તો કે તેના કદમાં વસ્તીના કદમાં થતા પરિવર્તનના સંદર્ભમાં આપણે તેનું મૂલ્યાંકન કરી શકીએ.
અને આ મુજબ આપણે જોઈએ તો પ્રકૃતિમાં વસ્તીના કદની કોઈ વર્ષમાં ઓછી સંખ્યા 10 થી પણ ઓછી સંખ્યા થતી હોય અને કોઈ વર્ષમાં એ સંખ્યા લાખોમાં પણ જતી હોય. દાખલા તરીકે તેને પ્રતિકૂળ પરિબળ છે તો એ વસ્તીની સંખ્યામાં ઘટાડો પણ થશે, અનુકૂળ પરિબળ છે તો એ વસ્તીની સંખ્યામાં અથવા તો તેના કદમાં વધારો પણ થશે. દાખલા તરીકે કોઈ પણ વર્ષે ભરતપુર વિસ્તાર જે છે તેમાં ભેજયુક્ત જમીનમાં સાયબેરિયન સારસની સંખ્યા, ઘણી વખત પરિબળ પ્રતિકૂળ પરિબળના કારણે એ સાયબેરિયન સારસની સંખ્યા છે તે 10 થી ઓછી પણ થઈ શકે. જ્યારે તળાવની આપણે વાત કરીએ કે ક્લેમીડોમોનાસ, તો તેમાં લાખોની સંખ્યામાં પણ એ જોવા મળતા હોય તો એ વસ્તીનું કદ દર્શાવે છે. વધારે ટેકનિકલી આપણે જોઈએ તો તેને આપણે વસ્તી ગીચતા સ્વરૂપે દર્શાવી શકીએ. વસ્તીનું કદ છે તેને આપણે વસ્તી ગીચતા એટલે કે એન તરીકે પણ દર્શાવી શકીએ છીએ. અને જરૂરી નથી કે દરેક વખતે વસ્તીને માત્ર સંખ્યાની રીતે જ માપીએ. આમ છતાં સંખ્યા જે છે તે વસ્તીનું કદ માપવા માટે અથવા તો વસ્તીની ગીચતા માપવા માટેનો ઉચિત માપ છે અથવા તો સામાન્ય રીતે વસ્તીની કુલ સંખ્યા છે. દાખલા તરીકે કોઈ પણ કિસ્સા જે છે કે અથવા તો કેટલાક કિસ્સાઓ એવા હોય છે કે જેમાં આપણે સંખ્યા ગણીએ જે સંખ્યા છે તે નિર્ધારિત કરવી મુશ્કેલ હોય. દાખલા તરીકે કોઈ પણ વિસ્તારમાં જો 200 કોંગ્રેસ ઘાસ એટલે કે ગાજર ઘાસ પાર્થેનિયમ જે છે તેના છોડ છે, પરંતુ એ જ વિસ્તારમાં મોટી છત્ર છાયા ધરાવતું જે વૃક્ષ છે તે એક જ છે. ઘાસની સંખ્યા 200 છે પણ એની સામે જે વૃક્ષ કહીએ આપણે વૃક્ષ વડ જે છે એ વડની સંખ્યા એક જ છે, તો ગાજરની સાપેક્ષ વડની જે વસ્તી ગીચતા છે તે ખૂબ ઓછી થાય. એટલે કે એ જે તે વનસ્પતિ સમાજ છે તેની અંદર વટ વૃક્ષની જે ગંજાવર ભૂમિકા એટલે કે જે વડની જે મુખ્ય અથવા તો મોટી જે ભૂમિકા છે તે અવગણના બરાબર છે. શું કામ? તો કે તેની સંખ્યા જે છે તે ઓછી છે. આવા કિસ્સામાં ટકાવારી આવરણ કે જૈવભાર એ વસ્તી કદનું વધુ અર્થપૂર્ણ માપન થાય. તો ત્યારે અહીંયા જ્યારે વસ્તીનો કદ માપવાનું હોય તો એ વસ્તીના કદના માપન માટે તો કે જૈવભારને ધ્યાનમાં લેવામાં આવે છે. જો વસ્તી ખૂબ જ વિશાળ હોય અને ગણતરી કરવી અસંભવ હોય, ખૂબ મોટી વસ્તી છે અને એની ગણતરી શક્ય નથી અથવા તો વધુ સમય લાગે એવું છે, તો તેની કુલ સંખ્યા એ સરળતાથી અપનાવવા યોગ્ય માપન નથી બનતું. બરાબર, સંખ્યા ખૂબ જ વધારે છે અને એને આપણે ગણતરી ન કરી શકતા હોઈએ ત્યારે ત્યાં સંખ્યા જે છે એ સરળતાથી માપી શકીએ તેવું યોગ્ય માપન નથી. અને આવું માપન આપણે જોઈએ તો બેક્ટેરિયા, જ્યારે આપણે પેટ્રી પ્લેટ્સની અંદર બેક્ટેરિયા ઉછેરીએ છીએ તો એ બેક્ટેરિયાનું આપણે માપન કરી શકતા નથી. ત્યારે ત્યાં બેક્ટેરિયાના માપનના સંદર્ભમાં અહીંયા આપણે એવું કહીશ બેક્ટેરિયાના માપનના સંદર્ભમાં સંખ્યા છે તે ત્યાં મહત્વની રહેતી નથી. એટલે આમ વસ્તીની ગીચતા જે છે એ વસ્તીની ગીચતા માટે ખાસ કરીને સંખ્યા છે એ સામાન્ય રીતે સંખ્યાને ગણતરીમાં લેવામાં આવે છે, પરંતુ દરેક વખતે સંખ્યા તેની વસ્તી ગીચતા દર્શાવે તેવું પણ જરૂરી હોતું નથી. પરંતુ મોટા ભાગે આમ છતાંય તે સંખ્યા છે તેને વસ્તીના માપન તરીકે ગણવામાં આવે છે. અહીંયા આપણે કીધું કે પ્રયોગશાળામાં પેટ્રી ડીશમાં બેક્ટેરિયાનું ઘટ સંવર્ધન હોય તો તેની ગીચતા જાણવાનું સર્વોત્તમ માપન શું તે આપણે બેક્ટેરિયાની સંખ્યા નથી ગણી શકવાના. એટલે ચોક્કસ પરિસ્થિતિકીય સંશોધનો માટે નિરપેક્ષ વસ્તી ગીચતા જાણવી આવશ્યક હોતી નથી. આપણે જે સંખ્યા જાણીએ છીએ એ સંખ્યા ત્યારે આવી પરિસ્થિતિકીય સંશોધનમાં એ સંખ્યા જાણવી જરૂરી હોતી નથી. ત્યાં એનું જે બેક્ટેરિયાનું કોલોનીનું કદ છે એનો જે ડાયામીટર છે કે અથવા એવા કોઈ પણ ઘટકો છે તેના આધારે અથવા તો જૈવભારના આધારે તેની ગીચતા છે તે માપવામાં આવતી હોય છે. સાપેક્ષ ગીચતાથી પણ આ ઉદ્દેશ છે તેની પૂર્તિ યોગ્ય રીતે કરી શકાય છે. એટલે જ્યારે નિરપેક્ષ
વસ્તી ગીચતા નથી માપી શકતા ત્યારે સાપેક્ષ ગીચતા છે તેનો ત્યાં ઉલ્લેખ કરવામાં આવતો હોય છે. ઉદાહરણ તરીકે આપણે અહીંયા જોઈએ સાપેક્ષ ગીચતા શું છે, તો કે જ્યારે આપણે કોઈ એક વ્યક્તિ માછલી પકડે છે તો એ માછલી પકડે છે ત્યારે દરેક વખતે જે એ પહેલી વખત જે એક ગાળીઓ નાખે છે અને એમાં જે માછલી પકડાય છે બરાબર છે, તો એ એક ગાળિયા વખતે પકડાતી માછલીની સંખ્યા એ તળાવમાં તેની કુલ વસ્તી ગીચતાનું પર્યાપ્ત માપન કહેવાય છે. એટલે ત્યાં આખા તળાવની જે છે તે ગણતરી આપણે નથી કરી શકતા, તો પ્રતિપાસ એટલે કે જ્યારે કોઈ એક ગાળિયો માછલી પકડવા માટે નાખવામાં આવે છે અને એ જે ગાળિયા નાખે છે એમાં જેટલી માછલી દાખલા તરીકે 50 માછલી પકડાય છે તો તે કુલ વસ્તી ગીચતાનું માપન દર્શાવે છે. વાસ્તવિક રીતે ગણતરી કર્યા વગર કે તેને જોયા વગર પરોક્ષ રીતે વસ્તીના કદનો અંદાજ લગાવવાની મોટાભાગે ઉપકૃતતા કરીએ છીએ આપણે. એ મોટાભાગે પરોક્ષ રીતે ગણતરી છે તેને બહુ આપણે ધ્યાનમાં લેવું એ યોગ્ય લાગતું નથી, પણ આમ છતાં જ્યારે નિરપેક્ષ વસ્તી ગીચતા આપણે માપી નથી શકતા ત્યારે સાપેક્ષ વસ્તી ગીચતાને ધ્યાનમાં લેવામાં આવે છે. રાષ્ટ્રીય ઉદ્યાનો અને વાઘ આરક્ષણ ક્ષેત્રોમાં વાઘની વસ્તી ઘણીવાર તેના પગલાના નિશાનોની આધારે કરવામાં આવે છે. એટલે ત્યાં શું કરીએ છીએ આપણે, એમ કીધું ને કે અંદાજ લગાવે, તે અંદાજ શેના આધારે લગાવીએ છીએ, તો એના જે પગલાની નિશાની છે તેના આધારે છે, અથવા તો તેણે જે મળ ત્યાગ કર્યો છે તેના આધારે વસ્તી છે તેની આપણે ગણતરી વસ્તીની ગીચતા છે તે માપતા હોય છે. વસ્તી પરિસ્થિતિ વિદ્યા છે એ વસ્તી પરિસ્થિતિ વિદ્યા એ અન્ય જે અભ્યાસના ક્ષેત્રો છે તેની સાથે સંકળાયેલો ખૂબ જ એક અગત્યનો સ્ત્રોત છે, અને એ વસ્તી પરિસ્થિતિ વિદ્યામાં ધ્યાનમાં લેવાતા વસ્તીના જે મુખ્ય 4 લક્ષણો છે તેનો આપણે અભ્યાસ કર્યો. નેક્સ્ટ વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું કે વસ્તી વૃદ્ધિ કેવી રીતે થાય છે અને તેની સાથે સંકળાયેલા પરિબળો શું હોઈ શકે. આશા છે કે આપને આજનો ટોપિક સારી રીતના સમજાણો હશે. થેન્ક યુ.